नमस्ते बाळ मित्रों, हवे आपणे आगळ अभ्यास करिए कि गीबली अने अनाजना दाणा कि गीबली कीड़ी ने अनाजना दाणा सुधी पहोंचवू छे ते सौथी टूंका रस्तानी शोध करे छे। तमे तेने कही शकशो कि क्यों रस्तो सौथी टूंको छे? तो चलो अहीं जे एक कीड़ी आपेली छे अने अहीं आपेला छे अनाजना दाणा। जे कीड़ी छे ने एनुं नाम आपेलुं छे गीबली। कीड़ी ने अनाजना दाणा सुधी जवा माटे जुदा जुदा रस्ताओ आपेला छे। रोड ए, तो ई क्यांथी चालू थाय? अहींथी चालू थयो, आ रीतना आम વાંકાચૂકો છે। पछी रोड बी, आ रीतना વાંકાચૂકો। रोड सी छे अने रोड डी, एम चार रस्ताओ आपेला छे। હવે એને સૌથી ટૂંકો રસ્તો કયો છે તે આપણે કહેવાનું છે કે જે રસ્તે તે જાય અને ઝડપથી પહોંચી જાય દાણા સુધી। તો રોડ એ આપેલું છે એનું માપ આપણે સીધે સીધું માપી શકીએ નહીં, એ વાંકાચૂકું આપેલું છે ને, તો એના માટે તમારે સ્કેલ લેવાની। સ્કેલ લઈ અને એનું માપ માપવાનું કે પહેલાં અહીંથી ચાલુ કરવાનું, અહીંથી આટલું માપ માપવાનું છે। અહીંયા સ્કેલ રાખવાની, ઝીરો નંબર ઉપર રાખી અને અહીં માપી લેવાનું કેટલું આવે છે। આ માપ્યું તો 4.9 આવ્યું। જો બધાને આપણે આકૃતિ છે એટલે જુદી જુદી થોડા ઘણો ફેર આવી શકે। એના પછી આ રીતના આ માપ માપવાનું, પછી આ રીતના આ માપ માપી અને આ માપ માપવાનું, એમ 1, 2, 3 અને ચારે ચાર માપ તમારે માપવાના છે। પહેલું માપ 4.9 આવ્યું, 3.7, 2.5 અને 4.5 આવેલું છે। હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો એટલે આપણે ખબર પડે કે રોડ એ એનું માપ કેટલું છે। જો અહીં મેં સરવાળો કરેલો આપેલો છે, જેમ આપણે સાદો સરવાળો કરીને એ જ રીતના કરવાનો, પણ પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાનું, બીજી સંખ્યા આગળ પાછળ મૂકતી જવાની। કે આનો સરવાળો કર્યો કે 5 ને 5 10, 10માં 7 ઉમેરો તો 17, 17માં 9 ઉમેરો એટલે 26, 26નો છગડો વિદા પડી 2। હવે આ પોઈન્ટ જ હતો, નીચે અહીં આપણે શું મૂકી દીધો? પોઈન્ટ। અને આ બધાનો સરવાળો કર્યો એટલે 15 આવ્યો। તો રોડ એનું માપ કેટલું થયું? 15.6। એ રીતના રોડ બી માપવાનો, રોડ સી અને રોડ ડી માપી અને બધા માપનો સરવાળો કરવાનો છે। જો 5 આપેલું હોય એટલે તમે 5.0 લેવાનું। શું લેવાનું? 5.0। જેમ 4 હોય તો 4.0, 7 હોય તો 7.0, એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ રહેશે અને આપણા સરવાળા થઈ જશે। પછી હવે કીધું કે તમે આ રસ્તાઓ કરતાં વધારે ટૂંકો રસ્તો દોરી શકશો? આપણે પ્રશ્ન પૂછ્યો છે તે રસ્તાની લંબાઈ કેટલી છે? તો હા, આપણે રસ્તો દોરી શકી કે જો અહીંયાથી આ સીધે સીધો રસ્તો દોરો તો એ તો ટૂંકામાં ટૂંકો રસ્તો થયો ને, અને એની લંબાઈ માપવા માટે અહીં 0 ઉપર રાખવાનું, અહીં રાખવાનું કે કેટલા પહોંચ્યા? 11 પહોંચ્યા, તો એની લંબાઈ કેટલી છે? 11 સેમી અહીં તમારે લખવાનું, તમારે જેટલું માપ આવતું હોય એટલું તમારે લખવાનું છે। ચાલો એના પછી જોઈએ કે મીટર કેટલું લાંબુ છે। હવે આપણે ખબર પડી ગઈ કે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થશે? 100 સેન્ટીમીટર। જેમ આપણી માપપટ્ટી ઓલી હોય એમાં આવા અહીંયા તો 15 સુધી એવા 100 સુધી આગળ જાય એટલે કેટલું થશે? 1 મીટર। ચાલો હવે અહીંયા જોઈએ આપણે કે એક દુકાનદાર છે, એ કહે તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો। એક છોકરો પૂછે કે મારે કુર્તો બનાવવો છે, મારે કેટલું કાપડ જોઈએ? તો દુકાનદાર એમ કે તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો। કુર્તો એટલે કે જબો થશે। એના પછી કહે કે આ છોકરી છે કે અને મારા માટે લાંબા સ્કર્ટ કેટલા મીટર કાપડ જોઈએ? કે મારે આવું લાંબુ સ્કર્ટ બનાવવું છે એના માટે કેટલું કાપડ જોઈએ? તો દુકાનદાર કહે તમારે 3 મીટર કાપડની જરૂર છે, તમારે કેટલું કાપડ જોશે? 3 મીટર। હવે એના પછી ચાલો 1 મીટરનું દોરડું બનાવી। હવે આપણે એક દોરડું લેવાનું છે અને એને 1 મીટરનું બનાવવું, કઈ રીતના બનાવવું તે શીખીએ કે તમે દુકાનદારને લોખંડની 1 મીટરની પાતળી પટ્ટીથી કાપડ માપતા જરૂર જોયા હશે। જ્યારે આપણે કાપડની દુકાને જઈએ ને ત્યારે એ દુકાનદાર શું કરે, એની પાસે જો આવી પાતળી પટ્ટી હોય જે 1 મીટરની હોય એટલે કે 100 સેન્ટીમીટરની હોય, એટલે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર। હવે તમે એમ કહો ને કે મારે 2 મીટર કાપડ જોઈએ એટલે આવી પટ્ટી હોય ને એ 2 વાર માપીને આપે એટલે કેટલું થઈ ગયું? 2 મીટર। હવે મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો, મીટર પટ્ટી લેવાની અને દોરડું લેવાનું। દોરડાના એક છેડે ગાંઠ વાળો એટલે એક છેડો હોય ત્યાં તમારે શું માર દેવાનું છે? ગાંઠ મારવાની છે।
मीटर पट्टीना दोरडा साथे गोठवो, पछी जे आपणे दोरडाने सीधू करी अने मीटर पट्टी अहीं गोठवानी छे। दोरडा पर एक मीटरनुं निशान करो अने त्यां गांठ मार, ज्यां गांठ मारीने त्यांथी आपणे मीटर पट्टी राखवानी। अने मानो कि अहीं सुधी एक मीटर एटले 100 सेमी थाय छे ने, तो बीजी गांठ अहीं मारी देवानी। हवे बे गांठ वच्चेनुं अंतर 1 मीटर छे। हवे पहेली गांठथी बीजी गांठ सुधीनुं अंतर तमे मापशो ने, एटले केटलुं थशे 1 मीटर। तमारुं आ दोरडું 1 मीटर લાંબું છે। હવે તમારે 1 મીટર વસ્તુ માપવી હોય ત્યારે શું કરવાનું, એ દોરડાની પહેલી ગાંઠથી બીજી ગાંઠ સુધીનું અંતર માપો, એટલે કેટલું થશે 1 મીટર। ચલો એના પછી આગળ જોઈએ હવે આપણે કે અનુમાન કરો અને ચકાસો। અનુમાન કરવાનું છે અને આપણે ચકાસવાનું છે કે એક પ્રવૃત્તિ આપેલી છે કે 1 મીટર લાંબી લાગતી વસ્તુઓ શોધો, કે આપણે ખાલી અંદાજ કરવાનો કે નક્કી આ વસ્તુ 1 મીટર લાંબી હશે। હવે આ વસ્તુઓમાંની કઈ વસ્તુઓ 1 મીટર કરતાં વધારે, એટલે કે આપણે જે દોરડું બનાવ્યું ને એના કરતાં વધારે લાંબી, એટલે 1 મીટર કરતાં લાંબી કે 1 મીટર કરતાં ઓછી છે તે શોધવા તમારા મીટર દોરડાનો ઉપયોગ કરો। જે મીટર દોરડું બનાવી એનો આપણે ઉપયોગ કરવાનો છે। જો આપણે ક્લાસમાં હોત તો આ પ્રવૃત્તિ હું તમને અહીં કરાવીશ। ચાલો વસ્તુનું નામ આપેલું છે, પછી કહેવાનું 1 મીટર કરતાં વધારે હોય તો એમાં ટીક કરવાનું અને 1 મીટર કરતાં ઓછી હોય તો એમાં ટીક માર્ક કરવાનો છે। હવે આપણે કીધું ટેબલની લંબાઈ, હવે આપણે નક્કી કેમ થાય કે કોને લંબાઈ કહેવાય અને કોને પહોળાઈ કહેવાય? તો ચાલો આ એક તમને સ્કેલ દેખાય છે, હવે સ્કેલમાં પહેલાં સમજી લો લંબાઈ કોને કહેવાય અને પહોળાઈ કોને કહેવાય। જે આ રીતના છે ને, આ છે લાંબી એને લંબાઈ કહેવાય અને આ ભાગ છે ને એને પહોળાઈ કહેવામાં આવશે। તો આને લંબાઈ અને આને પહોળાઈ તમારે યાદ રાખવાનું છે। હવે જોઈએ આપણે કે ટેબલની લંબાઈ, તો લંબાઈ તો 1 મીટર કરતાં કેવી હોય વધારે, એટલે આ માટે। પછી ટેબલની પહોળાઈ તો 1 મીટર કરતાં ઓછી, આ આપણા તમારા ઘરે હોય તો બધાને અલગ અલગ જવાબ આવે, કોઈનું ટેબલ નાનું હોય કોઈનું મોટું હોય। પછી બારણાની પહોળાઈ તો 1 મીટર કરતાં ઓછી, પછી બારણાની લંબાઈ તો 1 મીટર કરતાં વધારે। પછી આપણે વધારાના 3 લખ્યા છે કે બારીની લંબાઈ તો 1 મીટર કરતાં ઓછી, બારીની પહોળાઈ નાની બારી હોય એટલે 1 મીટર કરતાં ઓછી, જો મોટી બારી હોય તો એના માપ અલગ અલગ આવે। પછી પલંગની લંબાઈ, પલંગ એટલે બેડ, બેડની લંબાઈ 1 મીટર કરતાં વધારે છે। હવે પ્રવૃત્તિ બીજી આપી કે ત્રીજા ધોરણના કેટલાક બાળકોએ પોતાના વર્ગની દિવાલ પર 1 મીટર ઊંચાઈએ નિશાન કરી છે। હવે શું કરવાનું, જે આપણો વર્ગ હોય ને એમાં કોઈ પણ એક દિવાલ લેવાની। હવે દિવાલ પર, હવે અહીં નીચેથી અહીંયા જુઓ, આ નીચેથી અહીં સુધી માનો કે 1 મીટર થયું આપણે માપ્યું, તો અહીંયા શું કરી નાખવાનું, નિશાન કરી દેવાનું છે। હવે 1 મીટર ઊંચાઈએ નિશાન કરી તમે પણ તમારા વર્ગની દિવાલ પર 1 મીટર નિશાન કરી શકો। આપણે આ રીતના નિશાન કરવાનું છે, અહીં આપણે વર્કમાં આપણે હાજર નથી એટલા માટે ખાલી આપણે સમજવાનું છે કે અહીં આપણે જે નીચે આ ભાગ છે ને એ નીચેનો ભાગ છે, વચ્ચેનો ક્યાંય નથી, જે આપણે ઊભા રહી ત્યાં નીચેથી અહીં સુધીનું 1 મીટરનું નિશાન કર્યું। હવે એના આધારે આપણે શીખવાનું છે કે તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો। હવે એક આપણે કોઠો બનાવવાનો છે, જે કોષ્ટક છે ને એ તૈયાર કરવાનું છે કે સેન્ટીમીટર માપવા માટે તમે તમારી નાની માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો। જે આપણી પાસે નાની માપપટ્ટી હોય ને એનો ઉપયોગ કરવાનો છે। હવે અહીં કેટલાક વિદ્યાર્થીઓનું નામ આપ્યા છે, પછી શું કરવાનું કે 1 મીટર કરતાં ઊંચો નીચો કે સરખો, જે આપણે આ રીતના જો અહીંયા આગળ આપણે જે કરેલું હતું ને એવી રીતના અહીંથી અહીંયા સુધીનું નિશાન કરો। માનો કે અહીંથી અહીં સુધી આપણું નિશાન થાય છે, અહીં 1 મીટર થશે, કેટલું 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું 1 મીટર છે એવું આપણે ધારી લેવાનું, આપણે જે દિવાલ હોય ને દિવાલ ઉપર આ કરવાનું છે। હવે જોવાનું કે 1 મીટર કરતાં ઊંચો નીચો કે સરખો, કે 1 મીટર પછી કોઈ એક વિદ્યાર્થીને ઊભો રાખવાનો કે જો અહીંયા સુધી 1 મીટર થયું, આ વિદ્યાર્થી તો 1 મીટર કરતાં કેવો થયો, મોટો એટલે ઊંચો થાય, તો અહીં લખવાનું ઊંચો। પછી 1 મીટર કરતાં કેટલા સેન્ટીમીટર વધારે કે ઓછો, જો ઊંચો હોય તો વધારે આવશે અને નીચો હોય તો ઓછો। હવે આ માપ જોવાનું કેટલું છે, તો તમારે માપપટ્ટી લેવાની, સ્કેલ લેવાની અને જોવાનું અહીંયા 0 એ રાખવાનું,
અને અહીં સુધી પહોંચવાનું છે. અહીં પહોંચે છે એક પોઈન્ટ, અહીંયા એક પછી એક પોઈન્ટ એક, એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ. તો અહીંયા જેટલું થતું હોય, અહીંયા તો 4 સેન્ટીમીટર થયું, આપને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે જેટલું થતું હોય એટલું અહીં માપ લખવાનું, કે 1.4 સેન્ટીમીટર વધારે, વધારે હોય તો પાછળ વધારે લખવાનું અને નીચો હોય તો પાછળ શું લખવાનું, ઓછું. આ અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓને લઈ અને કરવાની છે. પછી માનો કે B2 આપેલો એ ઊંચો છે અને 16 સેન્ટીમીટર વધારે, કે અહીં માપ છે ને અહીંયાથી અહીંયા સુધી થાય તો આ માપ કેટલું છે, 16 સેન્ટીમીટર. એ રીતના કોષ્ટક આપણે અહીં પૂરું કરવાનું છે. એના પછી આપણે આગળ જોઈએ. ચાલો હવે આપણે આગળ જોઈએ કે સેન્ટીમીટર કે મીટર આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં. કહી જે આપેલું છે ને વસ્તુઓ અલગ અલગ આપેલી છે, એની કોની લંબાઈ સેન્ટીમીટરમાં આપશું અને કોની મીટરમાં. કે જે નાની વસ્તુ હોય એ સેન્ટીમીટરમાં માપશું અને મોટી વસ્તુ હોય એ આપણે મીટરમાં માપીશું. પેલું છે કમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ. જે કમ્પ્યુટર આપેલું હોય ને એના સ્ક્રીનની પહોળાઈ, તમે બધાએ કમ્પ્યુટર તો જોયું હશે. જો અહીં એક કમ્પ્યુટર આપેલું છે, આપણે ટીવી જેવો ભાગ દેખાય ને એને સ્ક્રીન કહેવાય, કમ્પ્યુટરની સ્ક્રીન, એની પહોળાઈ, આ એની લંબાઈ કહેવાય અને આ એની પહોળાઈ કહેવાય. કે આ પહોળાઈ આ તો નાની છે એટલે શેમાં માપશું, સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે સેમી પણ લખીશું. એના પછી શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ. કે શીખ લોકો જે પાઘડી પહેરે, તમે તારક મહેતામાં ઓલા સોઢીને જોયું હશે, એ ઉપર પાઘડી પહેરે છે ને, હા, તો એ તો પાઘડી તો બહુ લાંબી હોય, તો એની લંબાઈ મીટરમાં. પછી 1 વર્ષના બાળકની ઊંચાઈ, બાળક તો નાનું હોય તો એની ઊંચાઈ સેમીમાં. પછી કેળાની લંબાઈ, કેળું પણ જો અહીં છે નાનું છે તો એની ઊંચાઈ સેમીમાં. પછી હાથીની કમર, હાથી કયો તો કેવો હોય, મોટો બધો, આ હાથી હોય એની કમર આ રીતના માપવાની, તો એ તો શેમાં માપશું, મીટરમાં. એના પછી શેરડીની ઊંચાઈ, તમે શેરડીના સાંઠા જોયા હોય તો બહુ મોટા હોય તો એની ઊંચાઈ મીટરમાં. પછી કૂવાની ઊંડાઈ, કૂવો તો બહુ ઊંડો હોય ને તો એ મીટરમાં. પછી તમારા માતાની ઊંચાઈ, એ પણ મીટરમાં. પછી વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર, કે આપણો જે ક્લાસરૂમ હોય ને અહીંયાથી આપણો જે દરવાજો છે ને શાળાના દરવાજા, ત્યાં સુધીનું અંતર એ તો વધારે હોય એટલે એ શેમાં માપશું, મીટરમાં. પછી તમારા પિતાના હાથની લંબાઈ, કે આપણા જે તમારા પપ્પા હોય એના હાથની લંબાઈ એ શેમાં માપશું, સેમીમાં. ચાલો એના પછી હવે સ્વાપોથી ખોલીએ. સ્વાપોથીમાં પેજ નંબર 66 ઉપર પ્રશ્ન નંબર 9, કે નીચેના ચિત્રમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે. દરેક રસ્તો માપપટ્ટીથી માપો અને જણાવો. જેમ આપણે પાઠ્યપુસ્તકમાં કહ્યું ને કે અહીં કીડી આપેલી છે અને અહીં અનાજના દાણા આપેલા છે, તો કીડીને ત્યાં સુધી પહોંચવું છે. હવે આમાં રસ્તા આપ્યા, રસ્તો 1, રસ્તો 2, રસ્તો 3 અને રસ્તો 4. આનું માપ આપણે જેમ પાઠ્યપુસ્તકમાં માપ્યું એ રીતના એક સ્કેલ લેવાની છે. સ્કેલ દ્વારા અહીંથી ચાલુ કરવાનું અને અહીં સુધી પહોંચવાનું છે. જો બધાને અહીં ચિત્ર આપેલા છે એટલે બધાને માપ થોડા ઘણા ફેરફાર આવી શકે. કે આ માપ 6 સેમી આવ્યું, પછી આ 5.5, પછી આ 1.5 અને આ 7.5 આવેલું છે. પછી બધાનો શું કરી નાખવાનો, સરવાળો. એ રીતના રસ્તો 2 માપવાનો, રસ્તો 3 અને રસ્તો 4, એમાં 1, 2, 3 અને 1 તમને અહીં આપેલું છે, અહીં આ નાનો ભાગ એ પણ માપવાનો, એ ભૂલવાનો નહીં. એ માપી અને જોઈ લેવાના કે આ પ્રમાણેના માપ તમને મળે છે કે નહીં. થોડા ઘણા માપમાં ફેરફાર હોય તો ચાલે. ચાલો એના પછી બાજુની ખાલી જગ્યા આપેલી છે કે રસ્તો 1, રસ્તો 2, રસ્તો 3 અને રસ્તો 4 એનું માપ કેટલું છે ને એ આપણે કહેવાનું છે. તો રસ્તા 1નો સરવાળો કર્યો ને તો એ 20.5 આવ્યો, રસ્તા 2નો કર્યો ને તો 18.5 મળ્યો, રસ્તા 3નો સરવાળો કર્યો ને તો 19.5 અને રસ્તા 4નો સરવાળો કર્યો તો 23 આવ્યો. જેમ આપણે પોઈન્ટ સાદા સરવાળા કરી એ જ રીતના પોઈન્ટના સરવાળા કરવાના, પણ વચમાં શું મૂકી દેવાનો, પોઈન્ટ મૂકી દેવાનો છે. અહીંયા 23 છે, તમે આને 23.0 પણ કહી શકો. પૂરા 23 આવે એટલે કેટલું થયું, 23.0. પોઈન્ટ પછી ઝીરોની કંઈ કિંમત હોય નહીં, પોઈન્ટ પછી કિંમત ના હોય, પોઈન્ટ પહેલાં હોય. હા,
चलो हमें पची पांचमू सौथी टूंको रस्तो। हमें जो आ एक बे त्रण ने चार रस्ताओ है एम नानू माप केनू छे आ 20.5 18.5 19.5 अने 23.0 एटले के 23। तो सौथी टूंको एटले सौथी ओछू माप 18.5 तो रस्तो शू आवशे बे। हवे छठू तमे चित्रमां चारे रस्ता करता सौथी टूंको रस्तो बनावो કેટલા સેમી થયું। હવે આપણે શું કરવાનું છે જે આ ચાર રસ્તાઓ આપેલા છે ને એમાં ટૂંકો રસ્તો બનાવવા માટે અહીંથી આમ સીધે સીધું જોડી દેવાનું છે। તમારે સ્કેલ દ્વારા મોટી સ્કેલ લેવાની એના દ્વારા સીધે સીધું જોડી દેવાનું વાંકા ચૂકું જોડવાનું ને અને પછી અહીંયાથી અહીંયા સુધીનું માપ માપવાનું છે અને એ માપ માપી અને તમારે અહીં લખવાનું છે મારે 18 સેમી થયું તો 18 અહીંયા લખવાનું છે કેટલા સેમી થયું તો કેટલા થશે 18। ચલો હવેનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું। થેન્ક યુ।